સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રીજી મહારાજના સંકલ્પ અવતાર બાપા શ્રી શ્રીજી મહારાજના પૂર્ણ અનાદિમુક્ત પરમપૂજ્ય નારાયણ મામા અને આપ સર્વે અનાદિ મુક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ આપણે લાસ્ટ સેશનમાં શ્રીજી મહારાજને મુક્તોએ અનંત જીવોને પોતાના દિવ્ય સુખમાં લઈ જવા માટે પૃથ્વીના જે બ્રહ્માંડ છે કે આપણે આ એનો આ જે બ્રહ્માંડ છે એમાં કેવી રીતે મહારાજને મોટા એ સહજ રીતે કારણ કે એમના માટે બધું નોલેજ સ્વયંભૂ કે એનો સર્વજ્ઞ પોતે હોય છે તો સહેજ રીતે એક સ્ટ્રેટેજીકલી કેવી રીતે સેવન પીસ ઓફ માર્કેટિંગ યુઝ કરી હશે એનું એક લોજિકલ એટલે આ આધ્યાત્મક જ્ઞાન નથી પણ એક લોજિકલ એનાલિસિસ છે આધ્યાત્મક જ્ઞાનની તો આપણે વાતો ઓલરેડી કરી રહ્યા છીએ તો આ થોડું એક ડિફરન્ટ પર્સ્પેક્ટિવ પ્રેઝન્ટ કરી રહ્યો છું આપની સામે તો આપણે લાસ્ટ ટાઈમ પ્રોડક્ટ અને પ્રમોશન પર વાત કરીએ આપણે પ્રોડક્ટ એટલે મહારાજની મૂર્તિ અને મૂર્તિનું સુખ મહારાજની મૂર્તિમાં એટલે આમ તો એકચ્યુઅલી મૂર્તિનું સુખ જ પ્રોડક્ટ કહેવાય પણ મહારાજનો મહિમા સમજો તો સુખમાં રહેવાની ગતિ આવે ને એટલે સુખની સમજણ પણ જોઈએ અને મહારાજના મહિમાની બી સમજણ દ્રઢ જોઈએ કેમ તો કે શ્રીજી મહારાજ એમ કે બાપાએ કીધું કે મહારાજની મૂર્તિમાંથી તેજના ધોજ છૂટે છે કોટી બ્રહ્માંડનું કરતા અન્વય સ્વરૂપ મહારાજનું છે જે પણ છે મહારાજને લઈને છે જે સુખ છે મહારાજનું છે જે શાંતિ છે મહારાજની છે તો મહારાજનો મહિમા સમજો હોય તો આપણને મહારાજના સ્વરૂપમાં રહીને સુખ ભગવાનની ગતિની સમજણ સ્ટ્રોંગ થાય તો એ આપણી પ્રોડક્ટ છે મહારાજના મુક્ત જે છે જે મહારાજ સ્વરૂપ થઈ ચૂક્યા છે એ બધા મહારાજની કમાન્ડો પ્રમોશન માટે છે કે જેમને પોતે અલગ અલગ રીતે જે કહેવાય ને કે આપણને ખબર છે શાસ્ત્રનો અભ્યાસ બધાએ કર્યો છે તો કેવી રીતે કરવું એ આપણે લાસ્ટ ટાઈમ લીધું હવે નેક્સ્ટ જે ફાઈવ પીસ છે એમાંથી આપણે જોઈએ તો નેક્સ્ટ ટુ ઇઝ પીપલ એન્ડ પ્રમોશન તો પીપલ અને પ્રમોશન સોરી પીપલ એન્ડ પ્લેસ તો પીપલ અને પ્લેસ એ સિનોનીમ્સ એક રીતે કહેવાય કેમ તો કે મહારાજ જ્યારે પોતે પ્રગટ થવાનો વિચાર કરે તો મહારાજે ખગોળ ભગોળના પટનામૃતમાં કહ્યું કે જમ્મુ દ્વીપને એમાં ભરતખંડ એ મહારાજે સિલેક્ટ કર્યું એમ અને બીજા અવતારોને પણ ત્યાં જ મોકલાવા અને મહારાજ કે કે ભરતખંડમાં આવે તો કલ્યાણનું સાધન છે તમને બીજા જગ્યાએ નથી તો આપણે એમ વિચાર કરીએ કે સપોઝ હાઈપોથેટિકલી મહારાજ બીજા જગ્યાએ કદાચ પ્રગટ થયા હોત કે અમેરિકા ફોર એક્ઝામ્પલ કે કોઈ બીજી જગ્યાએ પ્રગટ થયા હોત તો તો રિસ્ટ્રિક્શન્સ જે કહીએ ને કે ભાઈ મહારાજ જો બીજે પ્રગટ થાય તો શ્રીજી મહારાજ આપણે કહેવાય કે દિવ્ય સાકાર મૂર્તિ છે સાકરનું નાડ્ય એટલે મહારાજ સાકાર સ્વરૂપની વાત કરે છે મહારાજનું મૂર્તિનું તેજ છે એ એમ કે એનું કારણ મહારાજ પોતે છે એમ એટલે કાર્ય કારણ કે મૂર્તિનું તેજ જે છે એ બધું કાર્યનું નિયમ નિમિત્ત કરે છે પણ કારણ મહારાજ છે તો હવે બીજા બધા જે જગ્યાએ મહારાજ પ્રગટ થયા દરમિયાન જે જે સ્પિરિચ્યુઅલ પ્રોસેસીસ જે અર્થ પર ચાલતા હતા એમાં કોઈ જગ્યાએ સાકાર સ્વરૂપનું ભારતને છોડીને કોઈ જગ્યાએ પેલું હતું નહીં એમ તો મહારાજ સપોઝ અહીંયા આવે તો લોકો એમ કે ભગવાનને એનર્જી ફોર્મ સમજતા કે ભગવાનને કોઈ સાકાર સ્વરૂપ એવી રીતે સમજતા નહોતા તો મહારાજે ઓલમોસ્ટ કહેવાય ને કે આપણે ફોનની ખબર ના હોય અને ક્યારે ફોન વાપર્યો ના હોય ને સીધું સ્માર્ટ ફોનનું નોલેજ આપી તો મહારાજ માટે ડિફિકલ્ટ પડે પણ જો કોઈ લોકોએ ફોન યુઝ કર્યો હોય તો મહારાજ એમ કે એમને ઉત્ક્રાંતિમાં આગળના તબક્કે ઇઝી રીતે લઈ શકે તો મારું લોજિક એવું છે કે મહારાજ એટલે કદાચ પ્રગટ પૃથ્વી પર થયા કે ભાઈ અહીંયા ચૈતન્યોને સાકાર સ્વરૂપની ઉપાસના હતી થોડી ઘણી આગળના અવતારો આવ્યા હતા એટલે એમ કે કૃષ્ણ અવતાર અને બીજા અવતારો આવ્યા હતા એટલે ચૈતન્ય થોડી આધ્યાત્મિક એક ક્ષ કક્ષામાં હતા કે મહારાજ પોતાનું સર્વોપરી જ્ઞાન આપી શકે અને મહારાજના મુક્તો પણ એમ કે મહારાજના દિવ્ય સાકાર સ્વરૂપમાં જે સુખ છે એની વાત કરી શકે એટલે મહારાજ અને મોટાએ એમ કે ઓબ્વિયસલી જે શાસ્ત્રોક્ત મિનિંગ અલગ હોય પણ આ તો એક લોજિક મિનિંગની વાત છે કે મહારાજને મોટાએ સિલેક્ટ કર્યું એમ સેકન્ડ વસ્તુ પીપલ તો કે તમે પીપલ જ્યાં પ્લેસ નક્કી કરો એ પ્લેસ પીપલ હોય એ રીતે નક્કી કરો કે જો એમ કે મહારાજ અને બાપાએ એમ કે પૃથ્વી સિલેક્ટ કરી અને પૃથ્વીમાં શરૂઆત નોર્થમાંથી કરી કે મહારાજે નોર્થમાંથી શરૂઆત કરીને પછી પોતે ગુજરાતમાં આવ્યા તો એ વખતે એવું લાગે છે કે ગુજરાતમાં જે ચૈતન્યો હશે એનું ઉર્ધ્વીકરણ આધ્યાત્મિકલી થોડું વધારે હશે એટલે મહારાજે કદાચ એ કાર્યક્ષેત્ર પોતે ગુજરાત બનાવ્યું હશે કારણ કે કૃષ્ણ ભગવાન જે મહારાજનો મોટો અવતાર છે દ્વારકામાં આવીને કદાચ વર્ષો સુધી રહ્યા હશે તો એને લઈને સહજ રીતે આધ્યાત્મિક ઉત્ક્રાંતિ ગુજરાત અને એ પ્લેસીસ પર વધારે હશે એને લઈને મહારાજ પોતે ત્યાંથી નોર્થમાંથી અહીંયા આવ્યા બાપાશ્રીએ કચ્છ જે સિલેક્ટ કર્યું તો મામાએ કીધું કે મહારાજને મોટા મુક્તો જ્યારે પ્રગટ થવાનું નક્કી કરે છે કે મહારાજના મોટા મુક્ત તો એમ કે એવા પેરેન્ટ્સ જે પિક કરે છે કે જે કમ્પ્લીટલી નિર્મળ એપ્સોલ્યુટ ઇનોસન્સ થયેલા હોય તો એમ કે બાપાશ્રીના માતુશ્રી છે એમને ઘણા વર્ષો તપ કરેલું ત્યારે બાપા પ્રગટ થાય એવી રીતે મામાશ્રી છે એમના પેરેન્ટ્સ વુર ઓલસો એપ્સોલુટ ઇનોસન્ટ એમ એટલે કે પેરેન્ટ્સ લોકો ઘણા વર્ષો તપ કરે છે કમ્પ્લીટ નિર્મળતા હોય છે ત્યારે મુક્ત પ્રગટ થાય છે તો કચ્છમાં એમ મહારાજ સાત વર્ષ સુધી પોતે પેરેલલ સત્સંગ કર્યો રામાનંદ સ્વામીએ બી કચ્છમાં ઘણો બધો સત્સંગ કર્યો એટલે બાપાએ કીધું કે અમારું કણબી જે છે કણબી લોકો કે કણબી કુટુંબ એ ભોળું છે એમ તો એનો મતલબ કે સહજ રીતે કચ્છના હરિભક્તો કે કચ્છના જે પીપલ ઓવરઓલ મે બી મોર ઇનોસન્ટ હતા એટલે બાપાશીએ એવા પેરેન્ટ્સ ચૂઝ કરીને ત્યાં પ્રગટ થયા એવું એક લોજિક એસ્ટાબ્લિશ થઈ શકે એટલે પીપલ અને પ્લેસ એ રીતે આપણે કરી શકીએ એમ હવે જે નેક્સ્ટ પી છે બરાબર કે પ્રાઇસ તમે કોઈ બી વસ્તુ જોઈતી હોય મહારાજનું મૂર્તિનું સુખ જોઈતું હોય તો આપણે કહેવાય કે કૃપા સાધ્ય તો મહારાજ થયા પણ એ કૃપા ઝીલવા માટેની પાત્રતા એ આપણી પ્રાઇસ છે રાઈટ તો એ પાત્રતા કેવી રીતે આવે તો શ્રદ્ધા અને વિશ્વાસ એના ઉપર મોટા એ જબરજસ્ત પ્રાઇ પેલો કહેવાય ને કે એમ્ફેસિસ મૂક્યો છે શ્રદ્ધાને વિશ્વાસ એ આપણી પ્રાઇઝ છે કે આપણામાં અડગ શ્રદ્ધા આવે અને આપણામાં મોટાના શબ્દોમાં મહારાજના શબ્દોમાં કહેવાય ને કે વિકલ્પે રહિત વિશ્વાસ આવે એ સૌથી મોટી પ્રાઇઝ આપણે ઓફર કરવાની છે અને એના માટે મોટા મુક્તો શું કહે છે એ આપણે થોડું કોટેશન્સ લઈએ તો શ્રદ્ધા વિશે ગોપાલ સ્વામી એવું કહે છે કે જીવને પંચ વિષય સંબંધી સુખ છે તે તો નવાને નવા જ રહે છે ને પરમેશ્વરને વિશે ભક્તિ જે કરવી ને મહિમા શીખવો તથા ધર્મ જ્ઞાનાદિક જે ગુણ શીખવા તે સર્વે જૂના થઈ જાય છે એનું કારણ છે જે એને શ્રીજી મહારાજનો ને એકાંતિક સાધુનો મહિમા સમજાણો નથી માટે શ્રદ્ધા અતિ મંદ છે તે સારું સત્પુરુષનો સંગ અતિ દૃઢ શ્રદ્ધા રાખીને કરવો એટલે અહીંયા એવું કહે છે કે મહારાજને મોટાને તમે જો જેમ છે એમ ઓળખો અને એમાં આત્મબુદ્ધિને આપોપું કરો તો શ્રદ્ધા તમને જેવી જોઈએ એ પ્રગટ થાય તમારામાં અને એને કરીને મહારાજને મોટા તમારા ચૈતન્યનું ટ્રાન્સફોર્મેશન કરી શકે એ વિશે ફર્ધર બાપા વાત કરે છે શ્રીજી મહારાજ અને મહારાજનો મહિમાને શું કપાર છે તે મુક્ત મળ્યા વિના સમજાય કે પમાય નહીં અને મોટા મુક્ત એ દિવ્ય સુખ આપવું એમાં કંઈ વાર ન લાગે એટલે બાપા કે જે અમે આપી દઈએ એમ પણ જીવ પાત્ર નહીં એટલે અહીંયા વાત છે કે ભાઈ અમે આપી દઈએ પણ પાત્ર નથી કે દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપું કે હું સપોઝ સ્કાય ડાઇવિંગની કંપની ચલાવતો હોય અને હું કહું કે ભાઈ તમને બધાને ફ્રી સ્કાય ડાઇવ કરાવીશ તો એ સ્કાય ડાઈવમાં કેવું છે એમ કે તમે બાર હજાર ફૂટ પર જાઓ તમે અને તમે ટેન્ડમ એટલે કોઈ તમને પાછળથી તમે આગળ છો અને પાછળ કોઈ તમારી સાથે જે ટ્રેન માણસ છે એ સાથે હુકઅપ કરેલો છે એને ઇન ટેન્ડમ કહેવાય તમે જમ્પ કરો છો તો અહીંયા આપણે એ ટેન્ડમ જે છે એ મહારાજના મુક્ત સમજીએ મહારાજના મુક્ત કે જે અમે તમને મૂર્તિના સુખમાં લઈ જઈશું બરાબર પણ મૂર્તિના સુખમાં લઈ જવા માટે અમે તમારું કાંડું પકડીને કે તમારી સાથે ઇન ટેન્ડમ અમે લઈ જઈશું તમને તમારે શું કરવાનું છે કે તમારે ખાલી વિશ્વાસ અને શ્રદ્ધા જોઈએ છે કે ભાઈ કશું તમને થશે નહીં અમે તમારી સાથે છીએ એમ તો વિશ્વાસ એ વચનમાં વિશ્વાસ લાવી અને જો આપણે બાર હજાર ફૂટ પર જઈએ અને ત્યાંથી એમના પર વિશ્વાસ લાવીને જમ્પ કરીએ તો આપણને એ સ્કાય ડાઇવનો અનુભવ થાય તો અહીંયા મામા મહારાજ બાપા એવું કહે છે કે જીવ પાત્ર નહીં એટલે ઝીલી શકે નહીં તો કેમ નથી પાત્ર જેમ માટીના વાસણમાં પાણી નાખેલ હોય પણ કાણું પડે કે પાણી નીકળી જાય તેમ પાત્ર થયા વિના શ્રીજી મહારાજનું સુખ ટકી શકે નહીં માટે પાત્ર થઈને મોટાના વચન અદ્ધરથી ઝીલવા આપણે તો શ્રીજી મહારાજ પ્રગટ થયા ત્યારથી શરદ ઋતુ બેઠી છે તે સ્વાંતના વરસાદ થાય છે જો અનાદિમુક્તના શબ્દ શ્રદ્ધા અને વિશ્વાસ સહિત ઝીલે તો પુરુષોત્તમ રૂપ થઈ જાય એનો મતલબ શું કે પાત્રતા કેમ નથી તો કે પાત્રતા એટલા માટે નથી કે અનાદિમુક્તના શબ્દ શ્રદ્ધા અને વિશ્વાસ સહિત ઝીલતા આપણે કન્ટિન્યુઅસ કહેવાય ને કે અડગ એ પ્રોસેસ આપણી કન્ટિન્યુઅસ ચાલતી રહેવી જોઈએ કે આ ઝીલી લીધા છે તો પુરુષોત્તમ રૂપ થઈ ચૂક્યા છીએ એમ તો બાપા કે છે કે અનાદિમુક્તના શબ્દ શ્રદ્ધા અને વિશ્વાસથી ઝીલે તો પુરુષોત્તમ રૂપ થઈ જાય બીજું બાપા આગળ વાત કરે છે શ્રીજી મહારાજને મોટા મુક્તો કેવળ દયાએ કરીને જીવોના મોક્ષ કરવા સારું આ પૃથ્વી પર દેખાય છે એવું જાણી તેનો મહિમાએ સહિત કેફ રાખવો તો કેફ એ પણ એક ટાઈપની શ્રદ્ધા છે કારણ કે આપણને મોટા કૃપા સાધ્ય થઈ ગયા બરાબર અને કૃપાએ કરીને આપણું કલ્યાણ કરી નાખ્યું અને એમને કહી દીધું કે જાવ તમારું પૂરું અને પૂરું થઈ ગયું એમાં વિશ્વાસ બેસી ગયો કે શ્રદ્ધા બેસી ગઈ એટલે પૂરું થઈ ગયું એમ તો અહીંયા એ પણ કેફ છે એ શ્રદ્ધાનું જ એક પ્રતીક છે શ્રીજી મહારાજના મુક્તનો મહિમા તો અતિશય સમજવો કારણ કે શ્રીજી મહારાજના સુખનું દ્વાર મુક્ત છે પણ સમજ્યા વિના મહિમા કહે ને આજ્ઞા ઉપર સુરત ન રાખે તો મોટી ખોટ આવે કેટલાક તો એકબીજાનામાં દાદા ખાચર મૂળજી બ્રહ્મચારી બ્રહ્માનંદ સ્વામી એવા નામ હરાવી મોટપ કહે છે અને આજ્ઞા પાડવાનું તો કાંઈ ઠેકાણું ન હોય તેથી મોક્ષરૂપી કામ ન સરે ઉલટો મહારાજનો કોપ થાય માટે આજ્ઞામાં ખબરદાર રહેવું અહીંયા આપણે લાસ્ટ ટાઈમ વાત કરી કે કૃપા સાધ્ય પણ અને મહારાજે બાપાએ આજ્ઞાની વાત કરી છે તો આજ્ઞાની વાત છે ના માટે તો કે પાત્રતા કેળવવા માટે હવે શ્રદ્ધા જો હોય જે આપણે કહીએ કે અવર પ્રાઇઝ ઇઝ શ્રદ્ધા તો જો અડક શ્રદ્ધા હોય મોટાના શબ્દમાં તો શબ્દમાં વિશ્વાસ આવે તો મોટા કે બેસો તો આપણે બેસીએ મોટા કે ઊભા થાવ તો ઊભા થાય જે રીતે દાદા ખાચરનું મહારાજનું એક્ઝામ્પલ છે કે આ રૂમાલ છે કે આ તલવાર છે એટલે દાદા ખાચર કે કે આ રૂમાલ છે એમ કે તમે તો રૂમાલ ને તમે તો તલવાર એમ તો એવો જે વિશ્વાસ જે છે કે શ્રદ્ધા છે એ જ આજ્ઞા આબેહુ પાડવાનું એક સોર્સ છે એ હોય તો આજ્ઞા સહજ રીતે પડી શકે મામા પછી એ જ શ્રદ્ધા ઉપર જે વાત કરે છે અમૃતસરિતામાં અહીંયા પહેલાં હું શ્રીજી મહારાજનું શ્રદ્ધાનું ગઢડા મધ્યના સોળમાં મહારાજે વાત કરી છે એ લઈ લઉં અમારા સ્વરૂપની નિષ્ઠા હોય તો ભેડી ધર્મનિષ્ઠા રહે એટલે અહીંયા મહારાજે સમજવાની કે પ્રોડક્ટ મહારાજ પોતે કેવા દિવ્ય છે એ એને સમજવાની દ્રઢ નિષ્ઠા એટલે મહારાજનું મહાત્મા નિયમે કરીને વિષય જીતાય છે અતિશય શ્રદ્ધાવાન હોય તેને વહેલી સાધનની સમાપ્તિ થાય છે એટલે અહીંયા વન્સ અગેન મહારાજે કીધું કે શ્રદ્ધા તમે એઝ અન ઓફરિંગ ટુ મહારાજ જબરજસ્ત શ્રદ્ધા આપો તો મહારાજ કે અમે તમને પકડીને અમારા સુખમાં લઈ જઈશું પણ તમારે એ કન્ડિશન એ કે શ્રદ્ધા અડગ અવિશ્વાસ હોવો ના જોઈએ બિલકુલ વિશ્વાસ હોવો જોઈએ અને એ વિશ્વાસ આવે એટલે એમ કે આજ્ઞા બી પડાય અને આગળ આપણે પ્રોસેસની વાત કરીશું એ પ્રોસેસ પણ ફોલો થાય તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના લક્ષણ કયા છે એટલે મંદ શ્રદ્ધાવાળો અનેક જન્મે મોક્ષને પામે અને તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના લક્ષણ કયા છે તે ઇન્દ્રિયોને વશ કરી અમે કહેલા નિયમમાં રાખે તો વિષય જીતાય અમારું મહાત્મા જાણે તો શ્રદ્ધા વૃદ્ધિ પામે એટલે વન્સ અગેન કે શ્રદ્ધા કેવી રીતે થાય તો કે મહાત્મા જાણવાનું મહાત્મા કોનું કે તો કે મહારાજ અને મુક્તનું તો મહારાજ અને મુક્તનું મહાત્મ જાણ્યું હોય તો શ્રદ્ધા સહજ રીતે ઉદ્ભવ થાય અને એ જ વસ્તુ ગોપાન સ્વામીએ કીધી કે સત્પુરુષો સમાગમ કરે તો શ્રદ્ધા સ્ટ્રોંગ થાય હવે મામા શ્રદ્ધા વિશે વાત કરે છે સરિતામાં આ પ્રાઇઝનું એક્સટેન્શન એટલા માટે આપણે લઈ રહ્યા છીએ કારણ કે ધીસ ઇઝ ધ ફાઉન્ડેશન રાઈટ એટલે આધ્યાત્મિક જર્ની આપણી જે બધાની છે એનું મામાએ અમૃતસરિતામાં એ જ વાત કરી છે કે શ્રદ્ધા તમારી અડગ હોવી જોઈએ શ્રદ્ધા હશે તો આ જ જન્મ છેલ્લો જન્મ છે અને મહારાજના મામાના ને મહારાજના ને બાપાના આશીર્વાદ એ જ છે કે આશીર્વાદ અદરથી ઝીલવા એટલે નિર્વિકલ્પ શ્રદ્ધા એ જ આપણું જે કહેવાય ને પ્રોસેસ ઓફ ઇવોલ્યુશનનું એક કોર પાર્ટ છે એમ મહારાજના સુખ સુધી પહોંચવાનું ઇવોલ્યુશન મામા અમૃતસરિતા ભાગ એક વાર્તા સત્તરમાં ઓગણીસ માં કે છે શ્રદ્ધા રાખવી વિશ્વાસ રાખો એમાં ફેરફાર વહી જતી હોય એ પુલ ઉપર ગાડી બસ કે કાંઈ જતું હોય ને પુલ તૂટી જાય તો સામે દિશાએ પહોંચે ખરો સી રીતે પહોંચે ન પહોંચે એમ શ્રદ્ધા લગારે શ્રદ્ધામાં લગારે ફેર ના પડો એટલે શ્રદ્ધા ઇઝ અ બ્રિજ ટુ મહારાજ અને મહારાજના સુખ એનું બ્રિજ જ શ્રદ્ધા છે એટલે મોટા મુખ સુખની ગમે એટલી વાત કરે પણ જો શ્રદ્ધાનું બ્રિજ નહીં હોય ને તો એ સુખ સુધી ગતિ આપણી નથી થવાની શ્રદ્ધા તો ડગવા જ ન દેવી એવી શ્રદ્ધા રાખવી કે બાપાશ્રી કહે છે ને કે પૃથ્વી ચડે તારા ચડે પરંતુ શ્રદ્ધા ચડવી જોઈએ નહીં તો મહારાજની મૂર્તિ સિદ્ધ થાય મહારાજ એવા રાજી થાય કે તું ખરો તારી શ્રદ્ધાને પણ ધન્ય છે ઉલટું ભગવાન એને ધન્યવાદ આપે ત્યારે આપણે એવા થઈ ભગવાન ભજવા મહારાજની મૂર્તિ સંભાળવું ડરવું નહીં શ્રદ્ધા રાખવી તો ભગવાન સુખ્યા કરી નાખે આ લોકમાં પણ સુખ્યા મૂકે હવે શ્રદ્ધાનું આપણે જોયું કે શ્રદ્ધા અડગ કરવા માટે મહારાજ અને મહારાજના મુક્તના જીવન અને મહાત્મા સમજીએ તો શ્રદ્ધા સહજ રીતે આપણને એવી આવે એટલે મામાએ કીધું ને કે મોટાના શબ્દે શબ્દે ચાલે મુક્તના શબ્દે તો મહારાજ સુધી પહોંચે તો એ શબ્દમાં શ્રદ્ધા ક્યારે આવે કે જ્યારે એમનો જે સામર્થ્ય છે એમની જે મહિમા છે એમનું મહાત્મ્ય જે આપણે સમજીને દ્રઢ કરીએ તો એ શબ્દમાં વિશ્વાસ આવે અને શ્રદ્ધા આપણને આવે અમુસ ભાગ એક અને ત્રેવીસમાં મામા કહે છે એ આશીર્વાદ અવિચળ છે અને આપણે શ્રદ્ધાને મહિમા એવો રાખીએ કે ભલે બધું ચલિત થઈ જાય પણ આશીર્વાદમાં કોઈ જાતની અસ્થિરતા આવે નહીં એટલે અહીંયા બી મામા શ્રદ્ધાની વાત કરે છે મામા એક સરિતામાં પોતે બહુ સરસ ઇંગ્લિશમાં કહે છે કે ફેથ ઇઝ અ બ્રિજ ટુ અક્ષરધામ જે આપણે બધાને ખબર છે તો એ આપણે લઈએ પછી આપણે નેક્સ્ટ આગળ જઈશું શ્રદ્ધા નહીં રગાવવાની એક જ વાત ગમે તેવા દુઃખનો સંબંધ થાય આ જન્મે જ ભોગવી લેવું દેહમાં ગમે તેવો રોગ આવે આ લોકની ગમે તેવી આપત્તિ આવે અરે આપત્તિ તો એક સ્વપ્ન માત્ર છે સ્વપ્નમાં આવે પછી સ્વપ્ન જતું રહે એટલે કંઈ હોય એવું જ આ છે જુઓ જો સ્વપ્ન ન હોય તો ગયો જન્મ કેમ યાદ ન રહે એવરી લાઈફ ઇઝ અ ડ્રીમ દરેક જન્મ એ તો સ્વપ્નવત જ છે માટે સોમચંદ બાપાએ આપણને આ શીખવી દીધું એટલે અહીંયા બી મામા એવી રીતે વાત કરે છે કે ગમે તે થઈ જાય તમને શ્રદ્ધા ડગવી જોઈએ નહીં મોટાએ કીધું પૂરું કરી દીધું તમારો આ છેલ્લો જન્મ એટલે એમાં કમ્પ્લીટ હા પડવી જોઈએ અને કોઈ પણ રીતે આપણને એ વસ્તુ આપણાથી અલગ રીતે આપણે એને વિચારવાની નથી એમ તો એવી રીતે શ્રદ્ધા ઇઝ ધ કોર પ્રાઇઝ એમ એટલે કારણ કે શ્રદ્ધા આપણે પ્રાઇઝ આપવું હોય તો આપણે મહારાજ અને મોટાનો મહિમા બી સમજવો પડે એમના જીવનને અધ્યયન કરીને એ જીવનને આપણા જીવનમાં ચરિતાર્થ કરવું પડે અને એ રીતે આપણે શ્રદ્ધાને ઓફર કરીએ એઝ અ પ્રાઇઝ એટલે પછી આપણને મોટા એની પ્રોસેસ જે અનધર પી છે એ પ્રોસેસ સુધી લઈ જાય તો કે કયું પ્રોસેસ તો કે મહારાજને તમને સુખ સુધી પાત્ર કરવા માટે શ્રદ્ધા આવી એટલે મહારાજ કહેશે મોટા કહેશે કે તમારા ચૈતન્યને તમે આ દેહ નથી તમે દેહથી વિલક્ષણ એવો આત્મા છો તમે શ્રીજી મહારાજના તે જ રૂપ છો અને મહારાજ રૂપ છો તમે એ આખી પ્રોસેસ છે પ્રતિલોમ ધ્યાનની પ્રોસેસ કે મહારાજે વરનામૃતમાં સમજાવી આપણને કે ભ્રમરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કે ભ્રમરૂપ થઈને પરબ્રહ્મનું ધ્યાન કરવું બાપાશ્રીએ કીધું કે મહારાજના તે જ રૂપ આપણા ચૈતન્યને ધારી અને એ તેજમાં મૂર્તિનું ધ્યાન કરવું મામાએ કોન્સેપ્ટ કે મહારાજના સ્વરૂપનું કોન્સેપ્ટ એક એક વસ્તુ આપણે પાકી કરી અને એને આપણે પ્રતિલોમ કરી અને ધ્યાન કરવું એ જે બધી પ્રોસેસ આપણને ખબર છે રાઈટ તો એ પ્રોસેસ મોટાએ સમજાવી પણ એ પ્રોસેસ આપણે યુઝ ના કરીએ દાખલા તરીકે આપણે કે પ્રોડક્ટ હોય તો એનું મેન્યુઅલ હોય રાઈટ તો પ્રોડક્ટ પરચેસ કરીને જ મેન્યુઅલ તમે જોઈને સમજી શકો ને એમ તો પ્રોડક્ટ તમારામાં ટ્રાન્સલેટ ક્યારે થાય તો કે શ્રદ્ધા આવે ત્યારે મોટા એ મુક્ત મૂર્તિ પધરાવી દે એટલે બાપાએ કીધું કે અનાદિમુક્તની સ્થિતિની વાત કરનારાય જુદા અને સાંભળનારાય જુદા કેમ તો મુનિસ્વામીએ કીધું કે એ જ્યારે મોટા પોતે દિવ્ય કૃપાને લઈને ચૈતન્યના મૂર્તિના સુખરૂપ બનાવી દે છે અનાદિમુક્ત બનાવી દે છે ત્યારે જીવમાં હા પડે છે એટલે આપણને અનાદિમુખની સ્થિતિની સમજણ પડી એનો મતલબ કે પ્રોડક્ટ આવી ગયા આપણને ઓલરેડી વી હેવ ઇટ વી આર મૂર્તિ એટલે આજે એમ કે કલ્યાણભાઈ બહુ સરસ વાત કરી કે આત્મબુદ્ધિની વાત કરી કે હું સંત છું એમ એ આત્મબુદ્ધિની વાતનો મતલબ કે મહારાજે મને મુક્ત બનાવી દીધો છે હું મુક્ત જ છું એ આપણે ઇન્ટરનલી વાગોળવાનું છે ગામમાં એમ કે શો બિઝનેસ માટે નહીં પણ ઇન્ટરનલી વાગોળવાનું છે એટલે મૂર્તિ પધરાવી દીધી તો એ સુખનું અનુભૂતિ કેવી રીતે કરવી તો એના માટેની પ્રોસેસ મોટાએ આપણને સમજાવી હવે એ પ્રોસેસ ફોલો કરીએ આપણે કન્ટિન્યુઅસ પૂર્ણકામપણું છે મહારાજ મુક્ત કરી દે એ પાકું છે શ્રદ્ધા અડગ છે એટલે છેલ્લે તો અંત સમયે મામાએ કીધું અમૃતસરિતામાં કે ચૈતન્ય પાત્ર નથી થયો તો મહારાજ શું કરે તો કે જીવનયાત્રા સમાપ્ત થાય ત્યારે એમ કે ચૈતન્યના બધા આવરણ કારણ શરીરના મહારાજ પોતાની દિવ્યતાથી હટાવી દે અને દિવ્ય સાકાર બનાવીને પોતાની મૂર્તિના સુખમાં ખેંચી લે ત્યારે એમ કે એને અનુસંધાન નથી કે હું આમ હતો અને આમ થયો હું સદા મૂર્તિના સુખમાં છું અનંતકાળથી એવું જ અનુભૂતિ થાય છે એટલે ગમે એટલી કહેવાય ને કે આપણે અનંત જન્મ લીધા કે આ જન્મમાં બી આપણને જેટલી બી સ્ટ્રેસ અને જે બી ઇસ્યૂઝ છે એ બધાનું કશું રિલેવન્સ જ નથી એ સુખમાં પહોંચ્યા પછી તો એ પ્રોસેસ પણ છતે દેયે જો આપણે એની આપણે કરવું હોય તો એ પ્રોસેસ ફોલો કરવી પડે એમ તો થાય તો એ પ્રોસેસ એ આપણને મોટાએ સમજાવી છે કે પ્રતિલોમ ધ્યાન એ આખી પ્રોસેસ છે એની આખી ફિલોસોફી અને નોલેજ મામાએ આપ્યું છે જે આપણે ફોલો કરીએ હવે આગળના પીની વાત છે કે પ્રોસેસ તમે ફોલો કરી તો એમ કે પ્રોસેસ ફોલો કરવા માટે કોઈ તો એન્વાયરમેન્ટ જોઈએ ને હાઉ કેન યુ ડૂ ધેટ હવે દાખલા તરીકે આપણે બોમ્બે રહેતા હોઈએ તો એકદમ નોઈસ હોય કે કશું બી હોય તો એમ કે એ પ્રોસેસ કેવી રીતે ફોલો કરવી તો એના માટે મોટાએ આપણે ધર્મના મર્મ પુસ્તકમાં બી આપણે એ બહુ સરસ એક્સપ્લેન કર્યું છે પણ ફિઝિકલ કે જે વસ્તુ પ્રોસેસ ફોલો કરવી હોય આપણે બરાબર તો જે લાસ્ટ આપણે પી કહીએ તો પ્રોસેસ ફોલો કરવા માટે ફિઝિકલ એન્વાયરમેન્ટ ઇઝ વેરી ક્રુશિયલ એમ તો મહારાજે મંદિરોની સ્થાપના કરી મોટા મુક્ત રૂપ હરતી ફરતી ડેરીઓ આપી કે મોતા મુક્ત જ્યાં હોય તે દિવ્ય નહેમિશાળી ક્ષેત્ર સ્થાન પર બેસીએ તો વિચારો શાંત થાય તો એ ફિઝિકલ ઇઝ ધ પ્લેસિઝ વેર ધ પ્રોડક્ટ ઇઝ ડિસ્ટ્રિબ્યુટેડ રાઈટ એટલે બાપાની છત્રી છે ડિવાઈન મિશન છે મહારાજના એવા પ્રસાદીના મંદિરો છે જ્યાં આપણે જઈએ અને અડક શ્રદ્ધા સાથે જઈએ અને એ સ્થાનમાં બેસીને જો પ્રોસેસ ફોલો કરીએ તો આપણને સહજ રીતે એ અંતે તો મામા કે જે પૂરું કરાવશે સુખનો અનુભૂતિ કરાવશે પણ છતે દે જો એમ કે સાક્ષાત્કાર કરવો હોય તો એ સહજ રીતે આપણે કરી શકીએ તો ધેટ ઇઝ ધ ફિઝિકલ એલિમેન્ટ્સ એમ કે જ્યાં મોટાએ એ દિવ્યતા પોતાની સ્પ્રેડ કરીને બાપાએ કીધું કે અહીંયા દર્શન કરીને આત્યંતિક મોક્ષ એમ તો અત્યારે સ્થાનની દિવ્યતા વિશેના તો આપણે જો બળદિયા સ્થાનની દિવ્યતા વિશેના કે મિશનમાં મહારાજની મૂર્તિ છે એમ એમ કે લોકો એના જે આપણે જોઈએ ને કે મહારાજ કેવી રીતે પ્રત્યક્ષનું એના જો આખું લખવા બેસે ને પરચાણું તો મને લાગે છે કેટલા બધા પુસ્તકો ભરાઈ જાય કે મિશનમાં મામાએ પધરાવેલી મહારાજની મૂર્તિ અને બાપાશીએ જે ચરનાર વિન અને જે બ બળદિયા દર્શન કરવા આવે છે એટલે આ બંને સ્થાનો આપણા માટે એમ કે કોઈ પણ જે આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં શરૂઆત કરવા માટેના એમ કે ઇટ ઇઝ અ ફાઉન્ડેશનલ થિંગ કે એ લોકો કોઈ પણ ત્યાંથી કસા બી સંપ્રદાયના હોય એ પોતાની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ અંતિમ સ્ટેજ સુધીની રિસ્પોન્સિબિલિટી મોટા લઈ લે છે એકવાર મોટા રિસ્પોન્સિબિલિટી લે એટલે સિચ્યુએશન એવા ઊભા કરે મોટા પોતાનું નોલેજ આપે પોતાનું મહાત્મ્ય બી સમજાવે અને સિચ્યુએશન્સ વડે એ શ્રદ્ધા બી એનો પેલું કહેવાય કે કરે ઉદભવ કરે અને શ્રદ્ધા અડગ છે કે એનું ટેસ્ટ પણ મૂકે અને ટેસ્ટમાંથી પાર પણ એ જ પાડે એ બધી પ્રોસેસ પછી આપણા આપણામાં રહીને મહારાજ પોતે જ કરતા હોય છે તો આ રીતે આપણે એક આખું એક કહેવાય ને લોજિકલ આધ્યાત્મિક નથી પણ એક લોજિકલ કોનોટેશન ઓફ સેવન પીસ ઓફ માર્કેટિંગ જે મોટા મુક્તું અને મહારાજ સહજ રીતે યુઝ કરી અને ચૈતન્યોને અનંત ચૈતન્યોને પોતાના સુખમાં લઈ જાય છે એ આપણે અહીંયા થોડું એક ટ્રાય કર્યું કોશિશ કરી આ જે શેર કર્યું એમાં કોઈ પણ જગ્યાએ મારી આધ્યાત્મિક કોટ મેં આપ્યું હોય કોઈ ટાઈમ અવધિ કે કોઈ વસ્તુ એમાં ભૂલ થઈ હોય તો આ બધા મુક્તો ક્ષમા કરજો કદાચ એવું બને કે મારું ડેફ્થ ઓફ નોલેજ આપ બધા જેટલું ના હોય એટલે ડિટેલિંગ મિસિંગ હોય પણ જે હું સમજ્યો છું અને જે મેં કોનોટેશન કર્યું છે એ આપને સમક્ષ રજૂ કર્યું મહારાજ અને મોટાનો રાજીપોને આપ સૌરભે મુક્તનો રાજીપો સદા સાથે રહે એ સાથે મારી વાણી વિરામ આપું છું સહજાન સ્વામી મહારાજની જય